ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આજે એક નેત્રંગ ખાતે મિટિંગ કરી છે જેની અંદર તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા ત્યારે એમની સાથે વાત કરીને પૂછીશું મનસુખભાઈ હાલમાં આ મિટિંગ કરવાનું મુખ્ય કારણ શું આજે સમગ્ર ભરૂચ લોકસભાના કાર્યકર્તાઓનું સંમેલન નેત્રંગ મુકામે સ્વામિનારાયણ ભગવાનના મંદિરના હોલમાં રાખવામાં આવ્યું આ કાર્યક્રમ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભરૂચ લોકસભાના વિસ્તારમાં ઘણા બધા રોડ રસ્તા વરસાદના કારણે તૂટી ગયા છે એ રસ્તા સમયસર દિવાળી પછી ઘણા લોકોની રજૂઆત હતી તો એના કેટલાક માહિતી લેવાની હતી કાર્યકર્તાઓને આશ્વાસન આપવાનું હતું કે દિવાળી જશે એટલે તરત જ નવા રસ્તા બનવાના છે કોઈની કોઈ ખોટી વાતમાં આવે ના કોઈ છે તેની વાતમાં ના આવે ભારે વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા છે તો યોગ્ય સમયે રિપેર થશે નવા પણ બંધ છે અને સાથે સાથે આ ભરૂચ જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે અને હજુ જંબુસર વિસ્તારની અંદર મોટા ઉદ્યોગો આવવાના છે તો રોજગારીનો પણ પ્રશ્ન દિન પ્રતિદિન વધતો જાય છે અને કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે ઉશ્કેરી રહ્યા છે તો ભરૂચ જિલ્લાનો લોકસભા મૌત વિસ્તારનો યુવાન ગેરમાર્ગે ન દોરાય એના માટે પણ લોકોને અમારે આ આજે માર્ગદર્શન આપવાનું હતું અને આવનારા દિવસોમાં સરકાર તો સરકારી રીતના કામ કરે જ છે પણ આ વિસ્તારના આગેવાનો જે વર્ષોથી આદિવાસી વિસ્તારમાં કામ કરે છે અલગ અલગ ક્ષેત્રમાં એવા લોકોને પણ આજે બોલાયા હતા ને અમે બધા જ લોકો ભેગા થઈને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાનો કે નર્મદા જિલ્લાનો યુવાન ગેરમાર્ગે ના દોરાય ને એનામાં પડેલી ક્ષમતા છે એ ક્ષમતાને યોગ્ય દિશા આપવાનું કામ અમે કરવાના છે યોગ્ય માર્ગદર્શન આપવાના છે વ્યવસાય લક્ષી માર્ગદર્શન એને મળે એ પ્રકારનું અમે કાર્ય કાર્યક્રમ આવનારા દિવસોમાં એ કરવાના છે અને સાથે સાથે જીએમડીસી હોય લિગ્નાઇટ પ્રોજેક્ટો હોય કે એમાં પણ ક્યાંક કેટલાક આવનારા દિવસોમાં જમીન સંપાદન થવાની છે તો એવા ખેડૂતોને યોગ્ય વર્તન મળે ને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે બનવાની છે એમાં યોગ્ય પદ બધાને મળે યોગ્ય પદ મળશે તો સરકારી ગાંટોનો સદુપયોગ થાય એ એ વિષય પણ મારે ચર્ચામાં લેવાનો હતો આવનારા દિવસોમાં ચૂંટણી નજીક આવી છે એટલે કેટલાક લોકો જે ક્યારેય આદિવાસી નથી યાદ આવ્યા એવા લોકો પણ આજે નીકળી પડ્યા છે મીટિંગો કરે છે તો એવા લોકોની વાતમાં એમના ખોટી વાતમાં લોકો ન આવે કોઈ લોકો ગેરસમજમાં આવી અને પાર્ટીથી વિમુખ ન થાય એટલા માટે પણ આજે કાર્યકર્તાને મારે માર્ગદર્શન આપવાનું હતું આ જે માર્ગદર્શનનો કાર્યક્રમ હતો પરંતુ તમે જે સીધા આરોપ જે કર્યા છે ખાસ કરીને ઝઘડાઈના ધારાસભ્ય રિતેશ વસાવા અને નાદોદના ધારાસભ્ય દર્શનાબેન અને ઝઘડિયા તાલુકા પંચાયતના જે ઉપપ્રમુખ છે પ્રકાશ દેસા એ સહિત તમારા જે સીધા આરોપો અને સીધા તેમને એમની પર વાત કરી તો એ તો ભાજપના જ છે અને તમે પણ ભાજપમાં છો તો આ બધાથી તમારી નારાજગી કયા મુદ્દે છે મારી નારાજગી એક જ બાબતની છે એ ભાજપમાં છે હું ભાજપમાં છું કોઈકને ભાજપમાં જોડવા હોય એ ચૈતર વસાવા હોય કે પછી રિતેશ વસાવા હોય કોંગ્રેસનો આગેવાન એને જોડવા માટે હું સંસદ સભ્ય છું પાર્ટી મેં ઊભી કરી છે તો મારી સાથે પરામર્શ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ સીધા મારી સાથે પરામર્શ કર્યા વગર ઉપર લઈ જાય છે અને એ લોકો નથી જોડાતા તો કારણ એ બતાવે છે કે મનસુખભાઈ વસાવ વિરોધ કરે છે મારી પાસે આધારભૂત પુરાવા છે એ મારી ખોટી રજૂઆત કરી છે ને આ રજૂઆતના કારણે પાર્ટી તરફથી મને ઠપકો મળ્યો કે ચૈતર વસાવા ભાજપમાં જોડાય છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાય પાર્ટીનો વ્યાપ વધે તો મનસુખભાઈ તમે શા માટે વિરોધ કરો છો આ પ્રકારનો મેં જવાબ આપ્યો છે આજે પણ આજે ઝઘડિયાના ધારાસભ્યથી લઈને નાદોદના ધારાસભ્ય એમને પ્રત્યે કઈ નારાજગી તમારી ખાસ છે નારાજગી કોઈ જ નહીં આ પાર્ટીમાં ભાગલા પાડવાનું કામ આ રિતેશ વસાવા અને પ્રકાશ દેસાઈએ કર્યું છે ને એની હાથે ઘનશ્યામભાઈ દેસાઈ સહકારને મજબૂત કરવાના કારણે પ્રકાશ દેસાઈ ઘનશ્યામ પટેલની સાથે જોડાયેલા છે ને એની હાથે દર્શનાબેન પણ હર્ષદને ભાજપમાં આવતો રોકવા માટે આ બધી ટીમ બની છે એનો તો મારે વિરોધ કરવો જ પડે મારો જો વિરોધ થતો હોય પાર્ટી મેં ઊભી કરી છે પાર્ટી મેં ઊભી કરી છે આજે અને પાર્ટીના જે ઓરિજિનલ માણસો છે એને સાઈડ પર કરવાનું કામ થતું હોય નવા નવા આજકાલ આવેલા લોકો પાર્ટી પર અધિપાત્ય માગતા હોય પ્રભુત્વ જોવા માંગતા હોય તો જૂનો કાર્ય કરતા બિચારો ક્યાં જશે એ દુઃખી થાય તો એમના દુઃખી મારે દુઃખ તો જોવું પડે મારે જૂના કાર્યકર્તા એવું કહી શકાય કે ભરૂચ નર્મદા જિલ્લાની અંદર જૂની ભાજપ અને નવી ભાજપ બે ભાગ પડી ગયા છે તો આ જે ભાગ પડેલા છે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં નુકસાન પાર્ટીને જ થશે ને પણ એ યોગ્ય સમયે કામ થશે જે ભાગ પડ્યા છે એ જોડાઈ દેશે પાર્ટી વિચારધારામાં માનનારી પાર્ટી છે પાર્ટીમાં વિચારધારામાં માનનારો કાર્યકર્તા એ વાતને સમજી અને એ બધા એક એક થઈ જશે સમુદ્રની અંદર કે નદીની અંદર કે તળાવની અંદર મોજા ઉછળતા હોય પણ પાછા સમી જાય છે એટલે યોગ્ય અને ના સમજે આ ઈશારામાં આ આટલા માટે જ કીધું જૂના કાર્યકર્તાને અવગણના નહીં મેં ચૈતર વસાવાને એટલા માટે પ્રકાશ દેસાઈને એટલા માટે નામ લીધું રિતેશ વસાવાને એટલા માટે નામ લીધું અને બીજા એમની સાથે જોડાયેલા જે પણ હોય એમને એટલા માટે નામ લીધું કે તમે જૂના કાર્યકર્તાની અવગણના ના કરો તમારી પાસે સત્તા છે ધારાસભ્ય છો પ્રકાશ દેસાઈને મોટું પદ છે ન બધા લોકોના ચાર હાથ છે તો એનો મતલબ એ નથી કે જૂના કાર્યકર્તાની અવગણના કરો અને એમને દબાવવાની વાત કરો એ એ તમે સાથે લઈને ચાલો બધાએ સાથે મળીને સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનો છે આ વાત મેં કહી છે એમની પર ચાર હાથ કોના છે જેના હોય તેના ભગવાનના બી હોઈ શકે તો ભગવાનને મેં પ્રાર્થના કરીશું કે એમને બુદ્ધિ આપો એમ છેલ્લો સવાલ મનસુખભાઈ ખાસ કરીને તમે જે આક્રોશ સાથે કીધું કે ઠીકરું ફોડી નાખીશ એ શું કહેશો કોને જો એક વસ્તુ છે હું તમે બધા જાણો છો હું ઈંટનો જવાબ પથ્થરથી આપવા ટેવાયેલો છું ઈંટનો જવાબ પથ્થરથી આપવા ટેવાયેલો છું તો કોઈ મારી સામે કાંકરી મારે તો હું મોટો પથ્થર ના મારું પણ એનો સામનો તો કરવું ને એ પથ્થરને તોડી નાખવો પડે તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ જે છે એ ઈંટનો જવાબ પથ્થરથી આપશે અને તેઓ રોકશે એટલે કે મનસુખભાઈ વસાવે આજે જે વિરોધીઓ છે એમના પાર્ટીના જે વિરોધીઓ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની અંદર જે નવા આવેલા કાર્યકરો છે અને નવા નેતાઓ છે તેમની વચ્ચે અને જૂના કાર્યકરો વચ્ચેનો જે ભેદ છે એ ભેદ દૂર થવો જોઈએ અને જૂના કાર્યકરોની કદર થાય તેવી તેમને માંગ કરી છે ત્યારે જોવાનું રહે છે કે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે શું પગલાં લે છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા